चल के पियो चल जेतपुरना भारतीय जनता पार्टीना धारासभ्य विषे आज वात करीशुं। मंत्रीमंडळमां भले तेमने स्थान न होय परंतु पोताना विस्तारना काम करवा माटे तेमनी छबी आजे पण दबंग नेता तरीकेनी छे। हुं वात करी रही छुं धारासभ्य जयेश रादड़िया विषे। वात करवी छे मोटा गुंदाळा गामनी। मोटा गुंदाळा गाममां स्वामीनारायण स्कूलनी बस વિદ્યાર્થીઓને મૂકીને પરત જતી હતી। એક નાનકડી 9 વર્ષની દીકરી આ બસમાંથી નીચે ઉતરી અને તરત જ બસ ડ્રાઈવરે બસ હંકારી મૂકતા એ જ બસની અડફેટે આ 9 વર્ષની દીકરી જેનું નામ હતું કેશવી એનું મૃત્યુ થયું। પરિવારજનો દીકરીને લઈને હોસ્પિટલ પહોંચ્યા પોસ્ટમોર્ટમ માટે। ડોક્ટરે ના પાડી અને મામલો ગરમાયો। ત્યાર પછી વચ્ચે પડ્યા ધારાસભ્ય જયેશ રાદડિયા અને ડોક્ટર પર બગડાટી બોલાવી દીધી। શું છે વિગતો જુઓ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। ધારાસભ્ય જયેશ રાદડિયાએ હોસ્પિટલ પહોંચી ડોક્ટર પર બગડાટી બોલાવી દીધી હતી અને રીતસર નાક ખખડાવી નાખ્યા હતા। મૃતક વિદ્યાર્થીની કેશવીને તેના પરિવારજનોએ પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવતા ફરજ પરના ડોક્ટર આકાશ ગેડિયાએ જણાવ્યું હતું કે આ પોતાને અકસ્માત જેવું લાગતું નથી, શંકાસ્પદ મોત લાગે છે અને એટલે જ અહીં પીએમ નહીં થાય, ફોરેન્સિક પીએમ કરાવો। અસંખ્ય લોકોની સામે અકસ્માત થયો, સમગ્ર ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ હોવા છતાં ડોક્ટરે આવી વાત કરતા પરિવારજનો આશ્ચર્ય પામ્યા હતા। ડોક્ટરની ફરિયાદ ધારાસભ્ય જયેશ રાદડિયાને કરતા ધારાસભ્યએ હોસ્પિટલ પહોંચી ડોક્ટર પર બગડાટી બોલાવી દીધી હતી અને સુપ્રિન્ટેન્ડન્ટનો પણ ઉધડો લઈ લીધો હતો। પોતાને ઘણા સમયથી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ મળી હતી કે કામ ન કરવાની નીતિને કારણે સામાન્ય મોતમાં પણ મોત પર શંકા દર્શાવી ફોરેન્સિક પીએમ રાજકોટનો જ અભિપ્રાય આપે છે, જેથી ડોક્ટર ગેડિયા વિરુદ્ધ વડી કચેરીમાં ફરજમાં બેદરકારીનો રિપોર્ટ કરવાનું હોસ્પિટલ અધિક્ષકને ધારાસભ્યએ સૂચન આપ્યું છે। ધારાસભ્યની દબંગીરી બાદ ડોક્ટર મૃતક વિદ્યાર્થીનીનું પીએમ કરવા માટે તૈયાર થયા હતા। જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નાની સ્કૂલની વિદ્યાર્થીની બાળકીનું સ્કૂલની બસ અડફેટે જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું। ગામના સરપંચ અને ગામના આગેવાનો એ બાળકીને લઈને પહેલાં પ્રાથમિક ટ્રીટમેન્ટ માટે ધોરાજી અને બાદમાં જૂનાગઢથી એને બાળકીને મૃત જાહેર કરી હતી અને પછી જેતપુર તાલુકા ગુંદાળાનું એટલે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા હતા। જેતપુર સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ કે મારે આમાં બાળકીનું મૃત્યુ થયું છે, એમાં શંકા છે, ફોરેન્સિક માટે રાજકોટ મોકલવા પડે, જેવા બાના કાઢી અને પીએમ કરવાની ના પાડતા હતા। ત્યારે સામે સીસીટીવી ફૂટેજ આવેલા હતા કે સ્કૂલમાંથી બાળકી બસમાંથી ઉતરી અને સ્કૂલ બસમાં જેનું આવી મૃત્યુ થયું હતું અને મીડિયામાં પણ આવી ગયેલું હતું ને છતાં પણ ડૉક્ટરે 2-3 કલાક સુધી રાજોડા માટે એને પીએમ કરવાની ના પડી હતી, એટલે અમારા ગામના સરપંચથી લઈ અને આગળ જાણકારી બરાબર હું ત્યારે જેતપુરમાં હતો એટલે હું સિવિલ હોસ્પિટલ હતો અને સ્વાભાવિક આવી ઘટના બને ડૉક્ટર બેદરકારી રાખતા હોય ત્યારે અમારી ભાષામાં ડૉક્ટરને કહેવું પડતું હોય એને મેં મારી ભાષામાં જ એને જવાબ દીધો છે, મારી ભાષામાં જે કહેવાનું કીધું છે અને એ દીકરીનું પીએમ અત્યારે મેં જેતપુર સિવિલ હોસ્પિટલ કર્યું છે। ગ્રામ્ય વિસ્તાર કે જેતપુર શહેરી વિસ્તાર હોય ને સિવિલ હોસ્પિટલ સરકારે એટલા માટે બનાવી છે કે જ્યાં નાના અને ગરીબ લોકો અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે। ઘણી ફરિયાદો એવી પણ આવતી હોય છે કે ડૉક્ટરો બહારની દવા પણ લખી આપતા હોય છે કે જ્યાં નાના અને ગરીબ માણસો જે મજૂરી કામ કરતા હોય અને એ સારવાર લેવા માટે આવતો હોય તો જેતપુર સિવિલ હોય કે કોઈપણ સિવિલ હોસ્પિટલની જવાબદારી બનતી હોય છે કે એને ટ્રીટમેન્ટ ત્યાં આપી છે સરકાર, એના માટે જ સરકારી હોસ્પિટલો બને છે। જો એટલી દવાનો સ્ટોક સરકાર આપતી હોય ત્યારે ડૉક્ટરને જવાબદારી છે જ્યાં બેદરકારી છે ત્યાં મારી ભાષામાં અમે કીધું છે અને તમામ જગ્યાએ ડૉક્ટરની મીટિંગ બોલાવી અને આવી ઘટનાઓ ન બને માટેની સૂચનાઓ પણ આપી। રાજકોટથી નિલેશ શિશાંગિયાનો અહેવાલ ગુજરાત તક।
ખેર અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે તમે જોડાયેલા રહો ગુજરાત તક સાથે.